डीसा नगरपालिका द्वारा पालिका नी हद विस्तार बहार चाली रहेला एक कॉमर्शियल बांधकाम में डीसा नगरपालिका द्वारा गैरकायदेसर रीते पानी नू कनेक्शन आप्यु होवानी चौंकावनारी हकीकत सामे आवी छे। आ घटनाना पगले वर्तमान पाणी पुरवठाना चेरमेन रमेशभाई राणाए तात्कालिक आ गैरकायदेसर कनेक्शन कापी तो दीधुं छे अने आ कनेक्शन पालिकाना पूर्व प्रमुख शिल्पाबेन माळीना कार्यकाळ दरमियान आपवामां आव्यु होवानो चौंकावनारो खुलासो कर्यो हतो। ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીને આંટો, અત્યારે તો આ કહેવત ડીસા નગરપાલિકાને બંધ બેસી રહી છે। કારણ કે ડીસા નગરપાલિકાના હદ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાલિકા દ્વારા પૂરતો પાણીનો પુરવઠો આપવામાં આવતો નથી અને પાલિકા પાલિકાની હદ બહાર પહોંચી ગેરકાયદેસર પાણીના કનેક્શન આપી રહી છે। વાત છે ડીસા તાલુકાના મહાદિવ્યા ગામની। સીમમાં પાલિકાએ આપેલા ગેરકાયદેસર પાણીના કન્સેશનની તો અત્યારે આ વિસ્તારમાં એક ખાનગી બાંધકામ ચાલી રહ્યું છે અને બાંધકામ દરમિયાન ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શિલ્પાબેન માળીએ પાલિકાના નિયમો વિરુદ્ધ પહોંચીને પાણીનું કનેક્શન આપી દીધું છે। આમ તો આ વિસ્તાર પાલિકાની હદ વિસ્તાર બહારનો વિસ્તાર છે અને તેમ છતાં ડીસા નગરપાલિકા દ્વારા અહીં પાણીનું કનેક્શન આપવામાં આવ્યું છે તે ખૂબ જ ગંભીર બાબત છે। એક તરફ શહેરમાં કેટલાક વિસ્તારમાં પાણીની ફરિયાદો ઉડી રહી છે તેવામાં પાલિકા પૂર્વ પ્રમુખે કયા આધાર પર અહીં પાણીનું કનેક્શન આપ્યું। આમ તો ડીસામાં છેલ્લા ઘણા સમયથી લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શિલ્પાબેન માળી દ્વારા બાંધકામ માટે પાણીનું જે કનેક્શન આપ્યું તે કયા આધાર પર આપી દીધું આ પાલિકાના પૂર્વ પ્રમુખના ગેરવહીવટીની ગવાહ આપતી આ ઘટના છે। ત્યારે આજે ડીસા નગરપાલિકાના વર્તમાન પાણી પુરવઠા સદસ્ય રમેશભાઈ રાણાએ જણાવ્યું હતું કે આ રીતે પાલિકાના હદ વિસ્તાર બહાર બાંધકામ હેતુ માટે પાણીનું કનેક્શન આપવું તે ગેરકાયદેસર છે અને પાલિકાના પૂર્વ પ્રમુખ શિલ્પાબેન માળી દ્વારા આપવામાં આવ્યું છે અને આ સમગ્ર બાબત તેમના ધ્યાને આવતા તેમણે તાત્કાલિક અસરથી આ કનેક્શન કાપી દીધું છે। ડીસા નગરપાલિકાની હદ વિસ્તારની બહારમાં નગરપાલિકા દ્વારા કનેક્શન આપવામાં આવ્યું હોવાની એક માહિતી સામે આવી છે। અત્યારે સ્થળ ઉપર તમે ઊભા છો, એ સ્થળ નગરપાલિકાની હદમાં નથી આવતું, છતાં પાલિકાએ અહીંયા પાણીનું કનેક્શન કેવી રીતે આપ્યું એ બાબતે તમે શું કહેવા માગો છો પાણી પુરવઠા ચેરમેન તરીકે? ડીસા નગરપાલિકા હદ વિસ્તારમાં પાણીનું કનેક્શન આપવામાં આવે, આ ડીસા નગરપાલિકા હદ વિસ્તારમાં આજે આપણે આ એક જગ્યાએ હાલ બાંધકામ ચાલુ છે, કોઈ ડૉક્ટર છે એમનું છે બાંધકામ અને એમને અનલીગલ કનેક્શન લીધેલું છે અને આ જે જગ્યા છે એ માધેવિયા ગામ પંચાયતની જગ્યા છે, જે કનેક્શન અનલીગલ લીધેલું છે, કાયદાની વિરુદ્ધ લીધેલું છે, જેથી એમના સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। અને મારા ધ્યાનમાં અહીંયા આવ્યું છે કે એવું કે પૂર્વ પ્રમુખ તરીકે કોઈ અમારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખે એમને કનેક્શન અપાવેલું છે, બરાબર? આ માધેવિયા ગામ પંચાયતની હદ છે, પરવીનભાઈ ઠક્કર જે ઓર્થોપેડિક હોસ્પિટલ ખરી એમના જ નગરપાલિકાની હદ ત્યાં પૂરી થાય છે। આપણે જે જગ્યા ઊભા છીએ આ રહ્યા માધેવિયા ગામ પંચાયતની જગ્યા છે, તો નગરપાલિકા આ રીતે કનેક્શન આપી શકે ખરું? નગરપાલિકા કોઈ પણ હિસાબે આ કનેક્શન આપી ના શકે અને આ કનેક્શન નગરપાલિકાએ નથી આપ્યું, જે તે પાર્ટીએ કે કોઈ પણ માણસના કહેવા પ્રમાણે આમાં કોઈ રાજકીય માણસ ના, મને એવું ધ્યાનમાં આવ્યું છે કે અમારા પૂર્વ પ્રમુખ તરીકે એમના કહેવાથી જ આ કનેક્શન આપવામાં આવેલું છે અને આ કાયદાની વિરુદ્ધ છે। પાણી પુરવઠા ચેરમેન તરીકે તમે શું કહેવા માંગો છો? મારા ધ્યાનમાં પાણી પુરવઠા ચેરમેન તરીકે મારા ધ્યાનમાં જેવું આવ્યું, અગાઉ મેં પણ આ કનેક્શન કપાયું હતું, 10 દિવસ પહેલાં પણ કનેક્શન કપાયું હતું, એમાં કોઈને પણ વારંવાર એક વાર આપણે કીધું અને એમને ફરીથી આ કનેક્શન અનલીગલ આ ભાઈ જે બાંધકામ કરે છે ડૉક્ટર જે છે એમને પોતે જોડાઈ દીધું છે અને એમના સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? જે કાયદા વિરુદ્ધ જે હશે એ કાર્યવાહી કરવામાં અમે પાછા નહીં રહીએ। ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શિલ્પાબેન માળી દ્વારા અગાઉ પણ ગેરવહીવટ ચલાવવામાં આવી રહ્યો હતો અને તેના લીધે જ તેમણે સત્તા પરથી દૂર કરીને પાલિકા પ્રમુખ તરીકે કાંતિલાલ સોનીને પદભાર સોંપવામાં આવ્યો હતો। કાંતિલાલ સોનીએ પાલિકા પ્રમુખનો પદભાર સંભાળ્યા બાદ શહેરમાં કુશાસનનો અંત આવ્યો હતો અને શહેરમાં લોકડાઉન દરમિયાન ખૂબ જ સુંદર કામગીરી કરી હતી, પરંતુ ભૂતકાળના પાલિકા પ્રમુખ દ્વારા જે ગેરવહીવટ કરવામાં આવ્યો છે તે હજુ પણ એક પછી એક બહાર આવી રહ્યો છે।
ત્યારે તેમના સમયગાળા દરમિયાન શિલ્પાબેન માળી દ્વારા કેટલો ગેરવહીવટ કરવામાં આવ્યો હતો તે અંગે ઊંડી તપાસ કરવામાં આવે તો હજુ પણ અનેક કૌભાંડો બહાર આવી શકે તેમ છે।